નમસ્કાર સ્કૂલ ઓફ ડિવોશન પાટણી ની YouTube ચેનલ માં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 માં વિષય આંકડા શાસ્ત્ર ભાગ 1 ના પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ ના પાઠનો અભ્યાસ કરીશું, જેમાં આપણે અગાઉના વિડિયોની અંદર સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરી હતી. આજે આપણે પાઠ 7 ની અંદર विभाग बी की चर्चा करें. जेमा दाखला नंबर 8, जो बे संबंधित चर एक्स अने वाई माटे सिग्मा एक्स माइनस एक्स बार नो स्क्वायर बराबर एस सिग्मा एक्स माइनस एक्स बार वाई माइनस वाई बार बराबर साइन एक्स बार बराबर 8 वाई बार बराबर 10 होय तो वाई नी एक्स बार नी नियत संबंध रेखा मेळो नियत संबंध रेखा मेळो. તો વાત કરીએ y ની x ની નિયત સંબંધ રેખા મેળવીએ, તો એના માટે આપણે નિયત નિયત સંબંધ b અચળાંક a શોધો જરૂરી બને છે. તો આપણે પહેલા b શોધીએ. તો સિગ્મા x માઈનસ x બાર y માઈનસ y બાર છેદ સિગ્મા x માઈનસ x બાર અંશ કોણ છે 60 छेद में 60 छेद में 80. तो विद्यार्थी मित्रों 60 भागिया 80 करिए. तो b बराबर जवाब मतलब आपने 0.5. अब आपने s करिए अचरांक a बराबर y बार माइनस b y बार आवश्यक 10 माइनस b 0.5 आवश्यक है. हाँ 10 माइनस 6 जवाब बन से b बराबर a बराबर कितना मिला 4. y नहीं x का नहीं नियम संबंध में खाई देंगे y के बराबर a प्लस b x का a बराबर 4 b बराबर 0 જોડે અને x બરાબર મૂલ્ય શોધવાનું છે. કે આવો નથી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ઉપાદાનની સમજણી મેળવી કે આઠમા નંબરનો દાખલો કે x બરાબર કયું મૂલ્ય લેવાનું છે. આઠમા દાખલાની અંદર સિગ્મા x - x બાર નો સ્ક્વેર બરાબર 80 x - x બાર y - y બાર બરાબર 60 આપેલ છે. એના ઉપરથી આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે. નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણે b અને અંતરખંડ a ની જગ્યાએ ઉદ્ભવે છે b અને a શોધી y ની x પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ y કે બરાબર a plus b x ની કિંમત મૂકી અને એની કિંમત મૂકી. હવે આપણે દાખલા નંબર 9 જોઈએ. દાખલા નંબર 9 જો x બાર બરાબર 30 x બાર બરાબર y बार बराबर 50 r बराबर 0.8 અને x અને y ના પ્રમાણિત વિચલન અનુક્રમે એટલે sx બરાબર 2 sy બરાબર 5 હોય તો y ની x પર ની નિયત સંબંધ रेखा मेरो आई एक्स पर नी नियम संबंध रेखा मेरो तो विद्यार्थी मित्रों अभी बात करी कि आपने सहसंबंधांक आर आप दीदो छे. सहसंबंधांक आर आप दीदो हो त्यारे नियम संबंध शोधवानो सूत्र बी बराबर आर गुणिया sy छेद में sx स्क्वायर
શોધવા માટે આપણે r બરાબર 0.8 ગુણ્યા s બરાબર 5 છેદમાં 2 નો ઉપયોગ કરીએ તો 8 5 ને 40 એટલે 4 4 ભાગ્યા 2 એટલે જવાબ આવશે અહીં p મળી ગયો હવે નિયત સંબંધ રે y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવવાનું કે અંતઃખંડ a નું સૂત્ર છે તો એ સૂત્ર પ્રમાણે a શોધીએ તો y બાર માઈનસ b x બાર y બાર આવશે 50 b આવશે 2 x બાર આવશે 30 50 માઈનસ 7 બરાબર જવાબ આવશે માઈનસ 10 જવાબ આવશે માઈનસ 10 તો હવે y ની x પર ની નિયત સંબંધ રેખાનું સમીકરણ એનું સમીકરણ બનશે y કેપ બરાબર a plus b x minus 10 plus 2 x બીજો ની અંદર આપણે કોઈ સૂચન કરવામાં આવ્યું નથી એટલે આપણે બીજા કોઈ સૂચનનો અહીં ઉપયોગ કરશો નહીં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ દાખલા નંબર 10 દાખલા નંબર જો y ની x પર ની નિયત સંબંધ રેખા એટલે કે y બરાબર 11 3x 11 3x અને sx sy બરાબર 3 10 હોય તો નિશ્ચયાંકનો આંક શોધો નિશ્ચયાંકનો આંક એટલે r નો સ્ક્વેર શોધો શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો r નો સ્ક્વેર r નો સ્ક્વેર શોધો નિશ્ચયાંકનો r આંક શોધો શોધો અને નિશ્ચયાંકનો આંક શોધો અને y માં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય તે જણાવો તો અહીં એક પ્રશ્ન પણ આપણે વધારામાં પૂછવામાં આવ્યો છે અહીં મેં આપણે નક્કી કરીએ કે હવે r કઈ રીતે એટલે કે સહસંબંધાંક r સ્મોલ r શોધવો પડશે સ્મોલ r આપણે મળી જાય પછી આપણે નિશ્ચયાંકનો આંક r શોધી શકીએ છીએ એના માટે આપણે y કેપ ની અંદરથી જે સમીકરણ છે એનો ઉકેલ કરીએ તો y કેપ બરાબર a plus b x તો a બરાબર થશે 11 અને b બરાબર થશે હવે આપણે b મળી ગયો છે તો b ના આધારે નિયત સંબંધ રેખા નો જે સમીકરણ છે એની અંદરથી આપણે b ની રકમ શોધી એના આધારે સહસંબંધાંક r શોધીએ તો b બરાબર r sx sy છેદમાં sx રૂલ્સ પ્રમાણે 3 બરાબર r શોધો છે ગુણ્યા sy 10 છેદમાં 3 તેરે 9 3 તેરે 9 ચોપડી ગુણાકારનો નિયમ હોય એટલે 9 બરાબર r ગુણ્યા 10 r શોધો છે માટે r બરાબર 9 ભાગ્યા 10 તો r બરાબર થઈ ગયા 0.9 તો આપણે નિશ્ચયાંકનો આંક શોધો માટે r સ્ક્વેર બરાબર કે સ્મોલ r સ્ક્વેર તો r સ્ક્વેર બરાબર 0.9 નો સ્ક્વેર તો r સ્ક્વેર બરાબર 0.81 9 નો વર્ગ 0.81 વાત કરીએ તો એમાં પૂછ્યું કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય તો કુલ ચલન માંથી 81% કુલ ચલનમાંથી 81% ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય છે આરે આપણેની ગણતરી દર્શાવી શકીએ છીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છીએ વિભાગ બી જે પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછાય છે પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછાય છે જેની આપણે 8 નંબર 9 નંબર અને 10 નંબરના દાખલાની ચર્ચા કરી એમાં સેના આધારે કયો દાખલો ગણવો
અહીં આપણે જુદા જુદા સંબંધોથી જુદા જુદા દાખલાઓનો ઉકેલ મેળવ્યો. પહેલા આપણે સમીકરણ આપેલું હતું તો બી શોધવા માટેનું તો ડાયરેક્ટ દાખલો લીધો. અહીં સહસંબંધ આપેલો છે એના ઉપરથી આપણે નિયત સંબંધ બી મેળવ્યો અને બી પછી આપણે અંતરમાં એ મેળવ્યો અને એના આધારે આપણે વાયની એક્સની નિયત સંબંધ રેખા મેળવી. આના વાની અંદર પણ એવું છે કે આ વાયની એક્સની નિયત સંબંધ રેખાનું સમીકરણ આપેલું છે. એક્સ નું પ્રમાણિત વિચલન અને વાય નું પ્રમાણિત વિચલન આપેલું છે. તે પરથી નિશ્ચયાંકનો આંક શોધવાની વાત હતી. તો આપણે સમીકરણ ઉપરથી બી નું મૂલ્ય નક્કી કર્યું. બીના મૂલ્ય ઉપરથી આપણે આર ની કિંમત શોધી. આર એટલે સહસંબંધાંક શોધ્યો તો સહસંબંધાંક આપણને 0.9 મળ્યો. 0.9 મળ્યો એનો સ્ક્વેર કર્યો એટલે નિશ્ચયાંકનો આંક 0.81 મળ્યો. હવે કુલ કેટલા ચલનદરમાંથી કોઈ પ્રશ્ન પૂછાણ તો જે ટકા જે કિંમત આવે એના ગુણ્યા 100 ટકાવારી હંમેશા 100 નીકળે છે. ટકાવારી 100 નીકળે એટલે એના ગુણ્યા 100 તો કુલ ચલનમાંથી 81% ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ દાખલાની એટલે કે દાખલા નંબર 11 ની વાત કરીએ. દાખલા નંબર 11 જો પ્રચલિત સંકેતોમાં n બરાબર 7 સિગ્મા u બરાબર 2 સિગ્મા v બરાબર 25 સિગ્મા u નો સ્ક્વેર બરાબર 160 સિગ્મા u v બરાબર 409 હોય તો y ની x પર ની નિયમ સંબંધ રાખો. y ની x પર ની નિયમ સંબંધ તો વાત કરીએ y ની x પર ની નિયમ સંબંધ રેખા મેળવવાની. તો અહીં લખી આપણે પહેલા b શોધવો પડે. તો b બરાબર દરેક કિંમત આપી છે એટલે n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છે n સિગ્મા u નો સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા u નો સ્ક્વેર n બરાબર 7 સિગ્મા uv બરાબર 409 માઇનસ 25 2 અને 25 છે 7 અંશ 160 માઇનસ 2 અંશ 9 7 63 728 માઇનસ 25 2 50 16 6 112 16 6 112 માઇનસ 4 બાદ બાકી કરીએ 2.12 અહીં આપણે નિયત y ની અક્ષ અને નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક શોધો. નિયત સંબંધ રેખાનો એનો અર્થ થાય માત્ર b. આપણે b બરાબર અહીં નિયત મળી ગયો છે તો એનો અર્થ થયો કે x બરાબર કોઈ કિંમતની અંદર 1 નો વધારો કરતા સામેના મૂલ્યમાં 2.52% વધારો થાય છે એવું આપણે એને સાબિત કરી શકીએ છીએ. ત્યાર પછી દાખલા નંબર 12 એ તમારા વિદ્યાર્થી મિત્રો ટૂંકા દાખલા છે એ હોમવર્કમાં અને 13મો દાખલો એ છે એ આપણે અહીંયા સમજીએ. તો દાખલા નંબર 13 એક દ્વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામો મળે છે. નીચે મુજબના પરિણામો મળે છે જેમાં
अवलोकन की संख्या n बराबर मध्य x बार बराबर 100 y बार बराबर 500 मध्य में लिखेला विचलन का वर्गों का सरवाळो सिग्मा x माइनस x बार का स्क्वायर बराबर 130 सिग्मा y माइनस y बार का स्क्वायर बराबर 120 मध्यमाधे लिखेला विचलन का वर्ग विचलन का गुणाकार का सरवाळो इसका होता है सिग्मा x माइनस x बार y माइनस y बार बराबर 115 આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો તો અહીં મેળવો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા માટે તમારે હંમેશા નિયત સંબંધ શોધવો પડે છે નિયત સંબંધનો અર્થ થાય છે d તો d આપેલા મૂલ્યમાંથી નક્કી થશે d આપેલા મૂલ્યમાંથી નક્કી થાય છે તો કઈ રીતે તો કે સિગ્મા x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર નો સ્ક્વેર આ મૂલ્ય પરથી નક્કી થાય છે કે d એટલે નિયત સંબંધ શું મેળવવામાં આવે છે 115 छेद में 130 बराबर 115 भागिया 130 करें 0.88 મૂલ્ય 100 એટલે 88 બાદબાકી કરી એટલે જે બરાબર આવશે હવે આપણે શું શોધવાનું છે કે y ની x પર ની નિયત સંબંધ રેખા તો એનું સમીકરણ બનશે yk = a+bx y ની x પર ની નિયત સંબંધ રેખાનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો હશે yk a+bx તો અહીં a+bx માટે આપણે સમીકરણ ની અંદર a મૂલ્ય લેશું 12 + b 0.88 અને x ના x કોઈ નિયમ મૂકી એની કોઈ સૂચના આપવામાં આવેલી નથી તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ b ની અંદર દાખલાઓ જોયા કે જુદા જુદા ઉકેલથી દાખલાઓની ગણતરી હવે કરી અહીંયા ટૂંકી રીતનો ઉપયોગ એટલે સીધી રીતનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી માટે નિયત સંબંધ હોય તો આ દાખલાની અંદર y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણે મધ્યકના વિચલનો અને મધ્યકમાંથી લીધેલા વિચલનના વર્ગોનો સરવાળો દ્વારા તેની કિંમતો શોધી અને દાખલાની ગણતરી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વિભાગ e ના દાખલા જોઈશું થેન્ક યુ